કરીશ. અત્યારે ત્રીજો લીધો હતો ને કે બીજો? બીજો લીધો હતો, એટલે સી એફ ઓફ એક્સ ખબર તો માઇનસ ટુ એક્સ ક્યુબ માઇનસ નાઇન એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ એક્સ પ્લસ વન. મીનવાઇલ એફ એક્સ પરથી શું કાઢશો? એફ ડેસ એક્સ માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ એટીન એક્સ માઇનસ ટ્વેલ્વ માઇનસ સિક્સ કોમન એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ. જો થોડું જાણવા જેવું છે, અવયવ પાડો, એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ, એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ વન. હવે આમાં મારી ઈચ્છા છે કે પેલું ટેબ્યુલર બનાવીશ મેં, એટલે માઇનસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ વન, એટલે આ માઇનસ ઇન્ફિનિટી, આ થશે પ્લસ ઇન્ફિનિટી. એટલે મેં અહીં લખતો જ જાઉં છું કે એફનો પ્રદેશ, એફનો પ્રદેશ બોલો અથવા એક્સનો. એક કયો નંબર આવશે? એક્સ પ્લસ ટુ. બીજો આવશે એક્સ પ્લસ વન. પછી આ બેનો ગુણાકાર એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન, ને પછી એફ ડેસ એક્સ કરીને માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન, અને પછી લખીશું તો કે એફ વિશે નિર્ણય. હવે એક માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ ટુ, પછી માઇનસ ટુ ટુ માઇનસ વન, પછી માઇનસ વન ટુ ઇન્ફિનિટી. માઇનસ ઇન્ફિનિટીથી માઇનસ ટુમાં એક જાણીતી કિંમત લઈ લો માઇનસ થ્રી, આમાં માઇનસ થ્રી મૂકો તો નેગેટિવ, આમાં માઇનસ થ્રી મૂકો તો નેગેટિવ. નેગેટિવ ઇન્ટુ નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ. હવે મારી વાત સમજો, આ બેનો ગુણાકાર પોઝિટિવ, પણ આગલા કિસ્સામાં આગળ પ્લસ હતું, આમાં માઇનસ છે, એટલે પોઝિટિવ ઇન્ટુ માઇનસ સિક્સ શું થઈ જશે? નેગેટિવ. એનો મતલબ એફ ડેસ એક્સ લેસ ધેન ઝીરો, એફ કેવું વિધેય થશે? ઘટતું. માઇનસ ટુથી માઇનસ વનના વચ્ચે મારા માનવા પ્રમાણે એક જાણીતી કિંમત આવશે માઇનસ થ્રી બાય ટુ, આમાં માઇનસ થ્રી બાય ટુ મૂકો. માઇનસ થ્રી અપોન ટુ, ટુ ટુ ઝા ફોર, ફોર માઇનસ થ્રી વન, વન બાય ટુ, ડન. આમાં મૂકો માઇનસ થ્રી બાય ટુ, માઇનસ થ્રી બાય ટુ, આ નેગેટિવ થશે. સમજો ને મેં કહું તે? નેગેટિવ, નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ, નેગેટિવ. હવે આ બેનો ગુણાકાર નેગેટિવ, પણ ઓછા છ જોડે ગુણશો તો પોઝિટિવ. લેફ ડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો, વિધેય કેવું થશે? વધતું. નેક્સ્ટ માઇનસ વન ટુ ઇન્ફિનિટી, ઝીરો લઈ લો તો આ પોઝિટિવ, આ એ પોઝિટિવ, બંનેનો ગુણાકાર પોઝિટિવ, તો પાછા ઋણ જોડે ગુણશો તો એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો, વિધેય કેવું થશે? ઘટતું. તમે લખો ત્યારે શબ્દ ડાયરેક્ટને આગળ ગોઠવી દેજો, ચુસ્ત ઘટતું એવો શબ્દ, ચુસ્ત વધતું. અત્યારે મેં કમ્પ્લીટ કર્યો સી, હવે મેં જાઉં છું ડી તરફ. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ સિક્સ માઇનસ નાઇન એક્સ માઇનસ ઓફ એક્સ સ્ક્વેર. એફ એક્સ પરથી એફ ડેસ એક્સ, હવે આમાં એક જ એક્સની કિંમત મળશે ને તો પેલા અંતરાલ આ બનાવવાની જરૂર નથી. ટેબ્યુલર એકથી વધારે મળે તો જ બનાવજો, એમ તો વધારે સારું. બનાવશો તો પણ કોઈ માર્ક્સ નહીં કાપે, અને આમાંય તમે ન બનાવો. હા, એટલું ખરજો કે આટલું મેં લખી આપું છું સર, કે માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ ટુમાં એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો, તો વિધેય તમે લખજો ચુસ્ત ઘટતું. માઇનસ ટુથી માઇનસ વનમાં એફ ડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો, તો વધતું. અને માઇનસ વનથી પોઝિટિવ ઇન્ફિનિટીમાં એફ ડેસ એક્સ લેસ દેન ઝીરો, તો વિધેય કેવું થશે? ઘટતું. હવે આના ઉપર આવી જાઓ તો એફ ડેસ એક્સ, અચ્છા અહીંયા સરથી આ વાત રહી ગયેલી કે આ કાઢ્યું તો હતું, પણ સરે અહીંયા એફ ડેસ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો લઈને મૌખિક ગણતરી કરી છે, એટલે અહીંયા એફ ડેસ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો, તો માઇનસ નાઇન પ્લસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો, તો એક્સ ઇક્વલ્સ ટુ શું થશે? નાઇન, માઇનસ નાઇન બાય ટુ. માન લો એટલે માઇનસ નાઇન બાય ટુ, આ પોઝિટિવ ઇન્ફિનિટી, આ નેગેટિવ ઇન્ફિનિટી. આ કેટલું થશે? આશરે માઇનસ ફોર પોઈન્ટ ફાઈવ થાય, તો આટલેથી જાણીતી કિંમત કઈ આવે? માઇનસ ફાઈવ. આમાં માઇનસ ફાઈવ મૂકો તો માઇનસ ફાઈવ માઇનસ ટુ, દસ માંથી નવ જાય તો પ્લસ. એટલે મેં એમ કહું કે માઇનસ ઇન્ફિનિટીથી માઇનસ નાઇન બાય ટુમાં
एफ डेस एक्स केवू थे ग्रेटर देन जीरो सर लखी दें चुस्त वत्तू। हम एवं ना विचारशो कि एक में वत्तू तो बीजा में घटू अथवा घटू तो वत्तू, अपने सिस्टमेटिकली नक्की करवा। माइनस नाइन बाय टू टू इन्फिनिटी में जाने की किमत जीरो लई लो, जीरो मूको तो एफ डेस एक्स माइनस नाइन लेस देन जीरो ने विधेय केवू थे चुस्त वत्तू थी जैसे ने। हम आना आग जाओ तो क्वेश्चन बी पछी एक लई लऊं छूं। ई मारुं मानुं छे तमे लखी काढो केम के जरा लांबो छे ने जग्या वधारे जोईशे। जो सातमो क्वेश्चन छे, साबित करो के एक्स परनुं विधेय वाय इक्वल्स टू लॉग ऑफ वन प्लस एक्स माइनस टू एक्स अपॉन 2 प्लस एक्स एक्स ग्रेटर देन माइनस वन तेना प्रदेश पर वट्टू विधेय छे, तेना प्रदेश पर वट्टू विधेय छे। आ बड़ी मगजमारी छोड़ो, अपने अपने रीते एने वट्टू बतावानू छे। लेफ्ट डेस एक्स ग्रेटर देन जीरो या तो ग्रेटर ओर इक्वल्स टू जीरो हजे ने। धारो के करीने सर आटलू लखी देशे कि वाई बराबर शू थशे एफ एक्स, तो एफ ऑफ एक्स इक्वल्स टू लॉग ऑफ वन प्लस एक्स टू एक्स अपॉन टू प्लस एक्स। एक्स आप एक्स विकलन लो तो लॉग एक्स नू वन बाय एक्स, आनु विकलन घबाकारना नियम थी छेद अचर, अंशनु विकलन अंश अचर छेदनु विकलन छेदमां छेदनो वर्ग, बे दो चार टू एक्स माइनस टू एक्स टू प्लस एक्स टू द होल स्क्वायर कैंसल, क्रॉस गुणाकार करी ज कार्ये तो आ थशे टू प्लस एक्स टू द होल स्क्वायर माइनस फोर इंटू वन प्लस एक्स, दिस वन इज वन प्लस एक्स टू प्लस एक्स टू द होल स्क्वायर। हवे आना साडू रूप पर थोड़ू ध्यान आपीशू तो विस्तरण जोई लो, फोर प्लस फोर एक्स प्लस एक्स स्क्वायर माइनस फोर माइनस फोर एक्स, the whole thing is divided by 1 plus x 2 plus x to the whole square 4 4 jase tamaro f dash x je aave chhe ne x square upon 1 plus x into 2 plus x to the whole square। jo have ane direct greater than 0 nahi lakhay, ahya je sarat aapi ne x greater than minus 1 aa sarat thi badha data generate thase, એટલે મેં એમ કહું કે x greater than minus 1 तो एक्स स्क्वायर ग्रेटर देन शू थे वन, वन ग्रेटर देन जीरो एक्स स्क्वायर ग्रेटर देन जीरो, आने परिणाम एक बनाव एट अंश ने तो धन बताई दीदो सरे, हमें छेदना पद माटे ट्राई करशे तो के एक्स ग्रेटर देन माइनस वन, माइनस वन ने साइड चेन्ज करो तो वन प्लस एक्स ग्रेटर देन जीरो, आने परिणाम बे बनाव। एज रीते सर एक्स ग्रेटर देन माइनस वन, वन ने साइड चेंज करो तो वन प्लस एक्स अथवा एक्स प्लस वन ग्रेटर देन जीरो, मने शू जोईए छे टू प्लस एक्स एटले फरी एक वन उमेरो आटले आओ, तो आने लखीशू वन प्लस वन टू बे आगळ टू प्लस एक्स ग्रेटर देन वन, वन ग्रेटर देन जीरो तो टू प्लस एक्स ग्रेटर देन जीरो तो टू प्लस एक्स नो वर्ग धन संख्या नो वर्ग पण धन थशे, एटले मैं एम कहूँ के आने परिणाम त्रण आपो। हवे सर जो एक्स आ परिणाम एक थी अंश धन आ बेनो गुणाकार धन, बड़ी संख्या केवी थई छे धन, एटले मैं आवुं वाक्य लखीश के परिणाम एक बे अने त्रण पर थी एक्स स्क्वेर अपॉन वन प्लस एक्स स्क्वेर टू प्लस एक्स होल स्क्वेर ग्रेटर देन जीरो एफ डेस एक्स ग्रेटर देन जीरो माटे एफ केवू विधेय छे वत्तू विधेय छे, अथवा वाक्य पूरू करजो के तेना अंतराल पर केवू विधेय थशे वत्तू विधेय थशे। छे शंका કોઈને લખી કરો।